ને પ્રહલાદ ને માનીએ છીએ ને હોળી આજે પણ મનાવીએ છીએ. આ છે ભજનનો બડાકો. કરોડો વર્ષ પછી ને યાદ કરવા પડે. આ ધ્રુવ ક્યારે થયા એ કરોડો વર્ષ થઈ ગયા, એને યાદ રાખવા જ પડે. કેમ કે એને ભજન કર્યું છે 36,000 વર્ષ સુધી. 37 વર્ષ સહસ્ત્રમ રક્ષિતા વ્યાહતેન્દ્રિય, તારે ધર્મપૂર્વક તારે એનું પાલન કરીને પછી તું મને એ તારા એ સ્થાનને તું પ્રાપ્ત કરી, એનો મતલબ એટલું ભજન કરીશ પછી મળશે. અને એ ભજન કરતા કરતા એમણે ભજન કર્યું છે પોતાના રાજ્યમાં. 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું ને પછી એ રાજ્ય કરી ને એમાં પોતાનો ભાઈ પણ મરી ગયો હતો. યક્ષો સાથે યુદ્ધ કરવામાં ઉત્તમનું મૃત્યુ થયું, અને ઉત્તમનું મૃત્યુ થયું, આ વરદાન મળી ગયું, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા પછી ધ્રુવ મહારાજ જે આવ્યા છે, ધ્રુવ મહારાજનું સ્વાગત થયું છે. એ સ્વાગતનું પણ એક અધ્યાયમાં આખું વર્ણન છે. એટલું કેટલું આપણે વર્ણન કરી શકીએ, પણ એ વર્ણન છે. એના લગ્ન થયા ધ્રુવ મહારાજજીના શિશુમારની પુત્રી ભ્રમી સાથે લગ્ન થયા. એનાથી બે દીકરા થયા, કલ્પ અને વત્સર. ધ્રુવની બીજી પત્ની હતી વાયુની પુત્રી ઈલા, એનાથી ઉત્કલ નામનો પુત્ર થયો અને એક કન્યાનો જન્મ થયો. પણ ઉત્તમના લગ્ન નહોતા થયા. આપણે એમ થાય કે બે સરખા જ ભાઈઓ હતા, જો ધ્રુવ મહારાજજીના બે લગ્ન થઈ શકતા હોય તો ઉત્તમના કેમ ન થયા? ઉત્તમ અભિમાની હતો. ઘણા બધા લોકો અભિમાનમાં વટવાળા હોય રહી જાય, પરણે નહીં કે ના ના મને હજી સારું મળે, હજી સારું મળે, એમાં 32 વર્ષ હોય જાય તો એ ન થાય, પછી સારું કંઈ ન મળે. ઉત્તમ એવો વટવાળો હતો કે ના ના સારું પાત્ર મળે, સારું પાત્ર મળે. એ સારું પાત્રમાં જા જા વર્ષો વીતી ગયા, મને એક અંજારનો એક મને અનુભવ છે કચ્છનો. કચ્છમાં એક હતા, એ કહેતા ના 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 મને મળશે, મને મળશે, સારું મળશે, સારું મળશે. જેટલા બધા હતા એ રિજેક્ટ કરતા ગયા, રિજેક્ટ કરતા ગયા, રિજેક્ટ કરતા ગયા. અને છેલ્લે પછી ઉંમર થઈ ગઈ બહુ મોટી, પછી એવું પાત્ર એને મેળવવું પડ્યું કે અત્યારે રડે છે પાત્ર મેળવી. એટલે આ ઉત્તમ એમાં હતો કે ના ના આપણે તો સારું જ પાત્ર, સારું જ પાત્ર, એમાં રહી ગયો એમને. લગ્ન વિનાના હતો ઉત્તમ. ઉત્તમસ્ત્વદ કૃત ઉદવાહો મૃગ યાયામ બલિયસા. ઉદવાહ નહોતા થયા, એના વિવાહ નહોતા થયા. એક દિવસે શિકાર ખેલવા માટે અંદર ગયા હિમાલય પર્વત પાસે, બળવાન યક્ષો એને મારી નાખ્યું. એની માતા, મારો દીકરો મરી ગયો, મારો દીકરો મરી ગયો, શું રૂચિ પણ એની પાછળ મરી ગયો. ધ્રુવ મહારાજજીને સમાચાર મળ્યા કે મારા ભાઈનું મૃત્યુ થયું. ધ્રુવને એવું કરવું નહોતું, પણ ધ્રુવને વિચાર એવો કે લોક અપવાદ બહુ મોટો છે ને, સબસે બડા યહી હે રોગ ક્યા કહેંગે લોક. લોકોને સૌથી મોટી ચિંતા થાય કે લોકો શું કહેશે. તમે લોકો માટે જીવો કે તમારા માટે જીવો, દુનિયાને જે કહેવું હોય કે તમારે તો એ જ કરવાનું. ભગવાનની ભક્તિ એ જ કરી શકે જે લોક અપવાદથી છૂટી જાય. લોક અપવાદને સમજવાવાળો વ્યક્તિ ભજન ન કરી શકે. ભજન કરવું હોય ને લોક અપવાદ પણ છોડવો પડે. આ ધ્રુવ મહારાજ પોતાના લોક અપવાદના કારણે પોતાના ભાઈ માટે યક્ષોના સ્થાન ઉપર એણે આક્રમણ કર્યું છે. કેવું યુદ્ધ બતાવ્યું છે! લગભગ હું એવું માનું છું કે 20 કે 22 શ્લોકોમાં યુદ્ધ બતાવ્યું છે. નારાયણ અસ્ત્ર ચડાવ્યું છે ત્યાં જઈને. ધ્રુવ મહારાજજી શસ્ત્રો લઈને નીકળ્યા છે ને, એમણે યક્ષોની નગરી ઉપર આક્રમણ કર્યું છે. એક એક યક્ષ ઉપર 3-3 બાણ માર્યા છે, કોઈને છોડ્યા નથી. સવે લલાટ લગ્ને હે ત્રેહી ઈશુભી સર્વ એવહી. એક એક યક્ષને 3-3 બાણ માર્યા, પછાડી દીધા નીચા. 1,30,000 યક્ષોને મારી નાખ્યા, 6-6 બાણો છોડ્યા. કોઈ ઉપર શક્તિ, કોઈ ઉપર ત્રિશુલ, કોઈ ઉપર ફરસી, કોઈ ઉપર એવા અનેક બાણોનો વરસાદ કરી નાખ્યો. અને જ્યારે ખૂબ યુદ્ધ થયું ત્યારે નારાયણ અસ્ત્ર છોડ્યું. એમ બધા યક્ષો અનેક રૂપ ધારણ કરવા માંડ્યા. એ નારાયણનું અસ્ત્ર જ્યારે છોડવા માટે તત્પર થયા ત્યારે ધ્રુવને સમજાવવા માટે સ્વયંભૂ મનુ આવ્યા છે. એના દાદા, દાદાએ આવીને મનુએ સમજાવ્યો છે, મનુએ ઉપદેશ આપ્યો છે કે તમે પ્રભુના પ્રિય ભક્ત છો, ભક્તજનો તમારો આદર કરે છે, તમે ભક્ત શિરોમણી છો, તમે સાધુજનોના પથદર્શક છો, તમે આવું નિંદનીય કર્મ કેમ કરો છો? તમે હરિને રાજી રાખવા વાળા છો, હરિ રાજી કેમ રહે છે? તિતિક્ષયા કરુણયા મૈત્ર્યા ચા ખિલ જંતુષુ સમત્વે નચ સર્વાત્મા ભગવાન સંપ્રસિદ્ધતિ. ભગવાનને રાજી કરવા હોય તો મોટા વ્યક્તિઓ પ્રત્યે સહનશીલ બનો. મોટા કંઈ કહી દે તો સાંભળી લ્યો, સહનશીલ બનો મોટા વ્યક્તિ પ્રત્યે. ભગવાનને રાજી કરવા હોય તો તમારા વડીલો ઠપકો આપે, સાંભળી લ્યો ભગવાન રાજી રે.
વડીલોનો ઠપકો સાંભળવો ભગવાન એનાથી રાજી થાય, નાના વ્યક્તિ હોય નાના વ્યક્તિઓ પ્રત્યે અનુકંપા રાખો, તિતિક્ષયા કરુણયા મૈત્રિયા ચા અખિલ જંતુષુ સમત્વેન ચ સર્વાત્મા ભગવાન સમ પ્રસિદ્ધતિ. મોટા વ્રતી વ્યક્તિઓ પ્રત્યે તિતિક્ષયા, એના પ્રત્યે તમે સહન કરવાની શક્તિ રાખો, તમારાથી જે નાના વ્યક્તિઓ છે એના પ્રત્યે અનુકંપા રાખો, કરુણયા એના ઉપર કરુણા રાખો, અને મૈત્રિયા બધા પ્રત્યે મૈત્રી, તમારા સમવયસ્ક છે એની પાસે મિત્ર, સમેશુ મૈત્રી, સમાન લોકો સાથે મિત્રતા, અને અખિલ જંતુષુ સમત્વેન, બધા લોકોને સમત્વ સ્થિતિથી વ્યવહાર કરો બધા પ્રત્યે, અને એ વ્યવહાર કરો તો ભગવાન રાજી રહે. તમારાથી નાનાને પ્રેમ આપો, તમારાથી મોટા છે એનું કેવું માનો, એના ઠપકાઓ સાંભળો, અને જે સમાન વ્યક્તિઓ છે સમાન વ્યક્તિઓને પોતાના સમાન, આત્મવત સર્વભૂતેષુ સપશ્યતિ સપંડિતઃ, જે પોતાની સમાન બધાને માને એને પંડિત કહેવાય, અને એ સમાન માનવા માટે આખી વ્યવસ્થા કરી છે. એટલે કહે છે મેરે રામ મેરે રામ સુખ કે સબ સાચી મેરે નંદુ આપણે એવું સમજીએ કે બધા સુખના સાથી છે, દુઃખમાં કોઈ નથી, આ બધામાં કોઈ હોય તો એક છે આપણા રામ ભગવાન. ભગવાનને રાજી કરવા માટે તમારો વ્યવહાર બધા પ્રત્યે સારો હોવો જોઈએ. સમજાવ્યા છે? મીમાંસકો જેને કર્મ કહે છે, જે લોકો ચારવાક જેવા લોકો જેને સ્વભાવ કહે છે, વૈશેષિક મતવાળા લોકો જેને કાળ કહે છે, જ્યોતિષીઓ જેને ભાગ્ય કહે છે, કામશાસ્ત્રીઓ જેને કામ કહે છે, રાજન એ પરમાત્મા બીજા કોઈ નહીં, આ જ છે. સમજાવ્યા છે? મનુ મહારાજે સમજી ગયા છે ધ્રુવ, અને ધ્રુવ જેવા સંજ્યા છે એ જ સમયે ત્યાં યક્ષરાજ કુવે રહેવા કે મારા દીકરાઓ બચી ગયા છે, માગો ધ્રુવ મહારાજ તમારે શું જોઈએ. ત્યારે ધ્રુવે શું માગ્યું છે? ધ્રુવ કહે કે જો આપવા માંગતા હોય તો, ધ્રુવ કહે મને શ્રી હરિની અખંડ સ્મૃતિ રહે. આ થોડા સમય માટે હું હરિની સ્મૃતિ ભૂલી ગયો ને, હું ભગવાનને ભૂલી ગયો એટલે મારાથી આવું છું, હું સેજ લેશ માત્ર પણ ભગવાનને ન ભૂલું. ના કુછ તેરા ના કુછ મેરા, ના કુછ તેરા ના કુછ મેરા, યે જગ જોગી વાલા ફેરા, રાજા હોયા રંક સભી કા, રાજા હોયા રંક સભી કા, અંત એક સા હોય સુખ કે સમુદ્ર પર્યંત નું આખા ભૂમંડળ નું રાજ્ય એક ઝટકામાં છોડી દીધું, અને બધું છોડીને બદ્રિકાશ્રમ જતા રહ્યા. કાલોપ સૃષ્ટ મિતિ સપ્રયયો વિશાલામ બદ્રી વિશાલામ, બદ્રી વિશાળ માં જતા રહ્યા. બદ્રીનાથમાં જઈને તપ કર્યું છે, રોજ સ્નાન કરે, વિશુદ્ધ થઈ આસન ઉપર બેસે, પ્રાણાયામ કરે, અને વિરાટ સ્વરૂપનું ચિંતન કરતા કરતા ધ્યાન મગ્ન થઈ ગયા. રોજ માટે બદ્રી વિશાલમાં રહેલા ઋષિ મુનિઓને પ્રણામ કરે, અને શ્યામ સુંદરનું ચાર ભુજાવાળા ભગવાનનું શંખ ચક્ર ગદા પદ્મમાં જે નાના હતા અને ધ્યાન ધરતા હતા એ જ ધ્યાન ધરવા માંડ્યા. એ જ મંત્રથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ એણે 36,000 વર્ષ સુધી કર્યો. ખાલી 5 મહિના કરીને પછી ભગવાન મળી ગયા ને પછી છોડી દીધો એમ નહીં, 36,000 વર્ષ સુધી કર્યું ને, એ છોડીને બદ્રિકાશ્રમમાં પણ ઓમ નમો ભગવતે વાસુદેવાયનું અનુષ્ઠાન કર્યું છે.
જેને ભગવાનને મેળવવા હોય જતા રહે બદ્રીનાથ, ઓમ નમો ભગવતે વાસુદેવાયનું અનુષ્ઠાન કરે, નારાયણ મળે, બદ્રીનાથ છે એવું. આજના સમયમાં પણ સમાધિ લાગી જાય. અમે બપોરના 12 વાગે બેસી ગયા સત્સંગમાં, રાત્રિના 12 વાગે કન્ટિન્યુ બેઠા 12 કલાક, અમને ખબર પણ ન રહી. કોઈ વચ્ચે ચા પીવા વાળા 1-2 વાર ચા પીધી હશે ત્યાં હશે, બાકી તો અમે તો ચા પણ નથી પીધી, અમે પાણી પણ નથી પીધું. 12 કલાક ઘડિયાળમાં જોયું કે 12 જ વાગ્યા હતા, અમને એમ થયું કે ઘડિયાળ બંધ પડી ગઈ કે શું, પછી ખબર પડી કે આ તો રાત્રિના 12 વાગી ગયા. આજે પણ જો 12 કલાક એમ નમ બદ્રીનાથમાં વીતી જતી હોય તો એ સમયમાં ધ્રુવે તપ કર્યું હશે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ. બદ્રીનાથ છે પણ એવું, અમે બદ્રીનાથમાં 18,000 શ્લોકોનો હોમ કર્યો, અમે બધા એના સાક્ષી છે. આટલો આનંદ આવ્યો છે, એટલો આનંદ આવ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સમયે ચતુર્ભુજ નું ધ્યાન ધરતા હતા, ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરતા હતા બદ્રીનાથમાં. બદ્રીનાથમાં નર નારાયણ પર્વતોની વચ્ચે એ અલકનંદા એ સરસ્વતીના તટ ઉપર, જ્યાં લક્ષ્મી સ્વયં બદ્રીના ઝાડ રૂપે છાંયો કરવા માટે ભગવત નારાયણ ઉપર આવી જાય છે, જ્યાં ભગવાન નૃસિંહે તપ કર્યું એ ભૂમિ બદ્રીનાથ, જ્યાં ઉદ્ધવે તપ કર્યું એ ભૂમિ, જ્યાં વ્યાસે તપ કર્યું એ ભૂમિ, જ્યાં નર નારાયણ તપ કરે છે એ ભૂમિ, જ્યાં નારદે તપ કર્યું એ ભૂમિ, એ બદ્રીનાથમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કર્યો. અને જપ કરવાની સાથે 2 આવ્યા છે, એક નંદ અને એક સુનંદ, બંને આવ્યા છે વિમાનમાં. હસતા હસતા નંદ અને સુનંદે કહ્યું, એ રાજા બેસી જાઓ, આપના માટે આ વિમાન તૈયાર છે, આપને સીધું અમારી સાથે આવવાનું છે, વૈકુંઠમાં ભગવાન આપની રાહ જુએ છે. અને એ સમયે મુનિઓને પ્રણામ કર્યા છે બદ્રિકાશ્રમમાં. આમને કહેવાય સાચો ભક્ત, કૃતાભિષેક કૃત નિત્ય મંગલો, મુનિન પ્રણમ્ય આશીષ અભ્યવાદયત. બધા લોકોને પ્રણામ કર્યા, વૈકુંઠ જવા સમયે પણ એને મુનિઓને પ્રણામ કર્યા. એ સમયે કૃત નિત્ય મંગલો, એને પોતાની સંધ્યા કરી છે. અને પછી એ મૃત્યુ દેવી ઉપર પગ રાખીને બેસી ગયા. દુંદુભીનો નાદ થવા માંડી ગયો આકાશમાં, મૃદંગ વાગવા માંડી ગયું, ઢોલ વાગ્યો છે. એ સમયે આકાશ મંડળમાં પુષ્પની વૃષ્ટિ થવા માંડી, ગાંધર્વો ગાન કરવા માંડી ગયા, અક્ષરાઓ નૃત્ય કરવા માંડી ગઈ. આ છે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પ્રભાવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, પછી તો અમે ગરુડે ચડીને કેમ રે આવ્યા, મારે વારે વારે ભગવતે વાસુદેવા, જેનો દીકરો પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય જપે ને એની માની પણ મુક્તિ થઈ જાય. એની માં આગળના વિમાનમાં હતા, ખાલી યાદ કર્યું કે મારી માં સુનીતિ
खाली याद करू ત્યાં તો નંદ અને સુનંદ નામના પાર્ષદો કહે કે જેનો દીકરો ભજન કરે ને એની માની પણ મુક્તિ હોય, જો તારી માં આગળના વિમાનમાં છે, અને સુનીતિ પણ આગળના વિમાનમાં હતા, જેનો દીકરો ભજન કરે એની માં પણ તરી જાય. તમારા દીકરાને પૈસા કમાવા કરતા ભજન કરતા શીખવાડો, તમારી પણ મુક્તિ થઈ જશે. માની જવાબદારી છે દીકરાને ભજન કરતો કરે, જે માં એના દીકરાને ભજન કરતો કરી દે માની મુક્તિ બાકી. જમે તમે જેમ પૈસા મૂકી દો, બેલેન્સ મૂકી દો, એમ તમારો દીકરો ભજન કરે એ બેલેન્સ છે તમારું. પલ પલ સે રામ રટે જગ મે રહે ઉદાસ, તીરથ ભી આશા કરે કબ આયે મેરે પાસ. આ રીતે ધ્રુવ ને ભગવાન ભેટી ગયા, હાથ આમુરે ખરાયા હતા ભગવાન. ધ્રુવ ને ભેટી ને ત્રૈલોક્ય ચૂડામણી નું પદ એ શિશુમાર ચક્રમાં એ ધ્રુવ પદ ને આપી દીધું છે આ જીવન માટે. કોઈ પણ વ્યક્તિ નિષ્કામ ભાવે પૂર્ણિમાના દિવસે, કોઈ પણ વ્યક્તિ નિષ્કામ ભાવે અમાવસ્યાના દિવસે, કોઈ પણ વ્યક્તિ પારસના દિવસે, કોઈ પણ વ્યક્તિ શ્રવણ નક્ષત્રના દિવસે, કોઈ પણ વ્યક્તિ વ્યતિપાતના દિવસે, કોઈ પણ વ્યક્તિ સંક્રાંતિના દિવસે, કોઈ પણ વ્યક્તિ રવિવારના દિવસે, અથવા કોઈ પણ વ્યક્તિ એના પિતાજીની તિથિના દિવસે આ ચરિત્રને સાંભળે છે કે ગાય છે, એની મુક્તિ ચોક્કસ થઈ જાય છે. આજે આપણા મુખ્ય યજમાન હિમાંશુભાઈની આજે તિથિ પણ છે, આજે અગિયારસ પણ છે. આ તિથિના દિવસે આપણે બધા પ્રાર્થના કરીએ કે હિમાંશુભાઈની પણ આ છ વર્ષને પૂર્ણ થયા, એ આપણા મુખ્ય યજમાન છે, એને પણ ગતિ થઈ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રના કારણે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવની પેઢીઓમાં છ પેઢી સુધીનું વર્ણન છે, અને એના વંશનું વર્ણન છે કે ધ્રુવના સંતાનો સહિત બધા સંતાનોનું વર્ણન કરતા કરતા ધ્રુવની છ પેઢી સુધી રક્ષણ થયું છે. અને પછી તો એ ધ્રુવની પેઢીમાં ઉત્કલના સંતાનોમાં છ પેઢી સુધી રક્ષણ થયું. પછી તો અંગ થયા, સુનીતા સાથે લગ્ન થયા, એના વેન થયા, વેન દુષ્ટ થયા એટલે બ્રાહ્મણો એ એમનો વધ કરી નાખ્યો. ફરી રાજા વિના તો ચાલે નહીં, ફરી મંથન કર્યું વેનના શરીરનું. તો એના શરીરના મંથનમાંથી એને જાંગમાંથી એક ઠીંગણો રાજા ઉત્પન્ન થયો, નિષિદ્ધ નામનો વંશ એમાંથી ઉત્પન્ન થયો. એની ભુજાઓમાંથી પૃથુ મહારાજ પ્રગટ થયા. પૃથુ અને અર્ચી હાથોનું મંથન, હાથોનું મંથન એનો મતલબ થાય ક્ષત્રિયો. ક્ષત્રિયો મંથન કરે તો પૃથુ જેવો રાજા ઉત્પન્ન થાય. ક્ષત્રિયોને મંથન કરવાની જરૂરિયાત છે. આ ભુજાનું મંથન એટલે ભુજા, એટલે આ હાથ એટલે ભુજા, એટલે ક્ષત્રિયો. બ્રાહ્મણો સિમુખમાં સિદ્ધ બાહુ રાજન્ય. ક્ષત્રિયોને બાહુ કહેવામાં આવ્યા છે વેદોમાં. ક્ષત્રિયોનું મંથન કરો, ક્ષત્રિયોમાંથી એવો એકાદો ક્ષત્રિય મળે જે સંભાળી શકે પૃથુને રાજગાદી ઉપર બેસાડ્યા, અને પૃથુને આખું સમગ્ર પૃથુ કેવા હતા એનું આખું વર્ણન છે. પૃથુનું અનેક શ્લોકોમાં વર્ણન છે. રાજા વેનની કથા કહીને પછી પૃથુ મહારાજની કથા છે. બંદીજનો પૃથુ મહારાજનો આવિર્ભાવ થયો, એનો રાજ્યાભિષેક થયો, એને ગાદી ઉપર બેસાડી દેવામાં આવ્યા, અને સૌથી પહેલા બધા લોકોએ પ્રાર્થના કરી કે અમને અન્ન મળે. અને અન્ન માટે એણે સૌથી પહેલા જેટલા પણ પહાડો હતા પહાડોને ખોદી નાખ્યા, સમતલ ભૂમિ કરીને સારામાં સારી ખેતી માટેની પહેલી વ્યવસ્થા આ પૃથુ મહારાજે કરી. અરે બંદીજનો એને સ્તુતિ ગાવા માટે આવતા, એને જગાડવા માટે આવતા, તો બંદીજનો સ્તુતિ કરતા પૃથુ મહારાજની. બધા કહે કે તમે સાક્ષાત શ્રેષ્ઠ, તમે નારાયણ છો, તમે ખાલી માયાનું રૂપ ધારણ કરીને તમે અવતીર્ણ થયા પૃથુના રૂપમાં, તમે સાક્ષાત નારાયણ છો. ખાલી તમે નારાયણ છો એનો મતલબ તમારી અંદર આવા ગુણો છે, એના ગુણો ગાતા ગાતા બંદીજનો થાકતા જ નહીં. તમે સમા સર્વેષુ ભૂતેષુ પ્રતપન સૂર્યવદ વિભુ, તમે સાક્ષાત સૂર્ય સમાન છો.
સામાટે સૂર્ય સમાન છો? સૂર્ય આઠ મહિના સુધી પોતાનો તાપ એકદમ પૃથ્વી ઉપર વરસાવે, જેટલું પાણી હોય એનું શોષણ કરી લે, અને વર્ષા ઋતુમાં આ ચાર મહિનામાં વરસાદ વરસાવી દે પૃથ્વી ઉપર. એમ તમે છે એ બધા પાસેથી કર વસૂલી લ્યો, પણ જયારે પ્રજાને જરૂરિયાત પડે એનામાં હિત માટે તમે વપરાશ પણ કરી નાખો એટલે તમે સૂર્ય જેવા છો. ભૂતાનામ તરુણમ શશ્વત, આર્તાનામ ક્ષિતિવૃત્તિવાન. તમે ખરા અર્થમાં જોવા જાય તો તમે પૃથ્વી જેવા છો, કારણ કે પૃથ્વી ઉપર આપણે પગ મૂકીએ તો એ પૃથ્વી આપણે કોઈ દિવસ આપણા પગને આપણા મળમૂત્રને બધાને સહન કરે છે. આપણે આયરન કોપરન બધું કાઢી લીધું છે, વિંધા પાડી દીધા તો એ આપણે માફ કરે, આપણી ઉપર ગુનો દાખલ નથી કર્યો. એમ કદાચ મનુષ્ય આપના મસ્તક ઉપર પગ મૂકે તો પણ તમે પૃથ્વીની જેમ, કોઈનો અનુચિત વ્યવહાર હોય, ઉચિત વ્યવહાર નહીં અનુચિત વ્યવહાર હોય તો તમે સહન કરી લ્યો એટલે તમે પૃથ્વી જેવા છો. તમે ખરા અર્થમાં વરુણ જેવા છો, તમે ઇન્દ્ર જેવા છો એવી સ્તુતિ કરે છે. ઇન્દ્ર જેમ જળ વરસાવે અનાયાસે, ઇન્દ્ર પ્રજાનું જેટલા પણ લોકો છે એનું રક્ષણ કરે, તમે અનાયાસે અમારું રક્ષણ કરો કોઈ પણ કોઈ રીતે. અવ્યક્ત વર્તમેશ નિગૂઢ કાર્યો પૃથુક પ્રચેતા ઇવ સંવૃતાત્મા. તમે વરુણની જેમ છો, જેવી રીતે રાજા પોતાનો અભિપ્રાય પોતાની અંદર રાખે, સામેવાળા લોકો શું કહેવા માગે અભિપ્રાય માટે બીજાનો અભિપ્રાય જાણો, તમે એવા છો. આઠ લોકપાલોના ધર્મો તમારી અંદર છે. સૂર્યવદ વિભુ ક્ષિતિવૃત્તિ માન અમૃત મૂર્તિના ઇન્દ્રવદ પ્રચેતા એવ સંવૃતાત્મા ઉત્થિતો અનલહ. સડકતા અગ્નિ જેવા છો દુશ્મનો માટે. ધર્મ પથે સ્થિત યોગ્ય માટે તમે મિત્ર પણ ન જોવો ન્યાય કરવા માટે, એવા વખાણો કર્યા છે. અને શિક્ષક રક્ષક પોષક અને સેવક એ ચારેય વર્ણની વ્યવસ્થા કરી છે. એણે અશ્વમેધ યાગો કર્યા છે, ઇન્દ્ર એના ઘોડાને લઈ ગયા છે. પછી કહ્યું કે મારે હવે સોમો અશ્વમેધ યાગે નથી કરવો, શતક્રતુનું પદ મળી જાય છતાં પણ જો ઘોડા ચોરવાની ઈચ્છા ન જાતી હોય તો મારે એવું પદ ન જોઈએ. બ્રહ્માજીને મનાવા એવા છેલ્લે ઇન્દ્રને લઈને છેલ્લે એને માગવા માટે કહ્યું ભગવાન નારાયણે, ત્યારે એને માગ્યું કે મને 10,000 કાન આપો, એનાથી વિશેષ મારે બીજું કંઈ નથી જોતું, આખી પૃથુ ગીતા છે, પૃથુ જેવો રાજા થયો નથી અને થશે નહીં. એમના અંતિમ સમયમાં ચોથા સ્કંદના અંતિમ અધ્યાયમાં એક પુરંજન આખ્યાન છે, મોક્ષ પ્રકરણ. આ મોક્ષ પ્રકરણમાં પુરંજનની એક નાનકડી એવી કથા છે, પણ એ હું કથામાં નહીં જાઉં, સીધો આપણે એનો ભાવ સમજાવી દઈશ. એવા માટે ભાવ સમજાવી દઈશ કે પુરંજન પૂરમ ઇતિ શરીરમ જનયતિ ઇતિ જનઃ, પૂરમ જનયતિ ઇતિ પુરંજનઃ. જે શરીરને જન્મ આપે છે એને પુરંજન કહેવાય, અને પુરંજન એટલે જીવ. આ જીવ છે એ જીવ અલગ અલગ શરીરમાં ફરે, પછી શરીરમાં જેવો જીવ પ્રવેશે એટલે એ જીવ પોતાની જાતને શરીર માનવા માંડે છે. આપણે થોડા આપણે આ જીવ આની અંદર આવ્યો છે, આ જીવ આ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા થોડો છે, આ જીવ આ થોડો મનુષ્ય છે, આ થોડો પુરુષ છે, આ તો આ વખતે પુરુષના રોલમાં આવ્યા છે, મનુષ્યના રોલમાં આવ્યા છે. ખિચકોલીના રોલમાં આવે ત્યારે ખિચકોલી જીવને નહીં સમજવાનો. આ તો જેવા તમે આસક્તિ રાખો એવા તમે થઈ જાઓ. સાવણીમાં આસક્તિ રાખો તો સાવણી થાવ. આ બધા દિવસે દિવસે કહે કે દરેકના ઘરે આ ટીવીઓ કેમ વધવા માંડ્યા છે, આસક્તિ ટીવીમાં રાખી ભાઈ બીજાનો ટીવી બને. એટલે જેમાં આસક્તિ રાખો એમાં બનો. હવે વધારે પડતા બધા મોબાઈલ વધારે, દિવસે દિવસે નવા નવા મોબાઈલ, એવડા એવડા મોબાઈલ, આવા આવા મોબાઈલ થશે, આસક્તિ મોબાઈલમાં રહી જાય કે આ છોકરા મોબાઈલ બહુ ફેરવે ને અમે ફેરવીને ગયાથી બાપા ગયાથી મોબાઈલ બન્યા બીજી વખત. એટલે તો આપણે બધાને પ્રેમ રહે છે, જેમાં આસક્તિ રાખો. હું તો ત્યાં સુધી કહું કે ખાલી સજીવ જ નહીં પણ નિર્જીવમાં પણ જેને આપણે જડ માનીએ છીએ એની અંદર અવ્યક્ત ચૈતન્ય પરમાત્મા છે જ, એના માટે તો આખું સુપ્ત છે. એવું એક જગ્યા નથી જ્યાં પરમાત્મા નથી. પુરંજન કહેવા માંગે જીવ જેમાં આસક્તિ રાખે જીવ એમાં જતો રહે છે. પેલા એ પુરંજન એક સ્ત્રીમાં આસક્તિ રાખી તો એ વૈદર્ભી બહેનો, અને છેલ્લે એને સમજાવવા માટે એના અવિજ્ઞાત નામના મિત્ર આવે છે. એના 1100 પુત્ર ને 110 પુત્રીઓ બતાવી છે, એ વિકારો બતાવ્યા છે. આપણા જીવનમાં રોજ માટેના 1100 વિષયના વિકારો આપણા જીવનમાં આવે, રોજ 1100. આપણા જીવનમાં રોજ બુદ્ધિની ઈચ્છાઓ 110 છે, રોજ નવી નવી ઈચ્છાઓ બુદ્ધિની થાય રાખે.
વિદુર અને મૈત્રીનો સંવાદ અહીંયા પૂર્ણ થાય છે અને એ સમયે ચતુર્સ્કંદ વિરામ થાય છે ને પછી પંચમ સ્કંદમાં પ્રિયવ્રતની કથા છે. પ્રિયવ્રત નામનો રાજા એ આટલો બધો વ્રતમ એવ પ્રિયમ યસ્ય ઇતિ પ્રિયવ્રત, જેને વ્રત સૌથી વધારે પ્રિય છે ને પ્રિયવ્રત કહેવાય. સૌથી વધારે એના વ્રત માટે આડાવડો થયો જ નહીં. કાલે વાત કરી ને એને પ્રતિજ્ઞા કરી હોય તોડવા માટે કટિબદ્ધ થાય જ નહીં. જેને પોતાનું વ્રત પ્રિય છે એને પ્રિયવ્રત કહેવાય. ને પ્રિયમ વ્રતમ યસ્ય, કોઈનું પ્રિય જ કરવું એવું જેનું વ્રત છે એને પણ પ્રિયવ્રત કહેવાય. એને લગ્ન કરવા ન હતા, નારદજીના કહેવા ઉપર એને લગ્ન કર્યા વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે. એનાથી 10 પુત્રો થયા, એમાં 3 સંન્યાસી બની ગયા. બાપનો વિચાર હતો ને સંન્યાસી બનવું, એટલે દીકરામાં આવે. જેના પિતાએ જેવો વિચાર કર્યો એના દીકરામાં ચોક્કસ આવે. એના પિતાજીને ક્યાંક વસવસો રહી ગયો હોય કે હું કથાકાર નથી બની શક્યો, તો એનો દીકરો ચોક્કસ કથાકાર બન્યો. એને એમ થાય કે હું સારો સોલિસિટર નથી બની શક્યો, તો એનો દીકરો સોલિસિટર ચોક્કસ બને. આત્મા વે જાયતે પુત્ર, જે સાક્ષાત પિતાની આત્મા જ પુત્ર હોય છે અને એની એ જ પૂર્તિ કરે છે. એટલે આ 3 સંન્યાસીઓ બન્યા, જેના આગ્નિજ્ઞ ઇદુમ જીહ્વ યજ્ઞ બાહુ વિતિ હોત્રેના નામ છે. એટલો બધો પ્રચંડ આત્મબળવાળો હતો આ પ્રિયવ્રત. 5મો સ્કંદ આખો ગદ્ય છે અને આ ગદ્ય હોવાના કારણે 110 કરોડ વર્ષ સુધી અખંડ રાજ્ય કર્યું આ પ્રિયવ્રતે. એટલો બધો આત્મબળ, સૂર્યની પાછળ રથ દોડાવ્યો એને. 110 કરોડ વર્ષ સુધી એના શાસનના એના નિયમો ચાલ્યા, એનું અખંડ રાજ્ય છે 110 કરોડ વર્ષ સુધી. ખાલી એટલું જ નહીં, એણે અલગ અલગ પ્રકારના સમુદ્રો શોધ્યા. એણે જંબુ દ્વીપ, લક્ષ દ્વીપ, શાલમલી દ્વીપ, કૃષ દ્વીપ, ક્રોંચ દ્વીપ, શાક દ્વીપ, પુષ્કર દ્વીપ, આ બધા એણે શોધ્યા છે. ખાલી એટલું જ નહીં, એણે સૌથી મોટા ઉપગ્રહો છોડ્યા છે. સૂર્યની જરૂરિયાત ન પડે 24 કલાક પ્રકાશ રહે, અંધારું જ ન થાય એવું સંશોધન પણ એણે કર્યું છે. અને એના જ પુત્ર આગ્નિગ્ન થયા, એના નાભિ થયા, એને ત્યાં ઋષભ થયા. ઋષેણ જ્ઞાનેન ભાતિ ઇતિ ઋષભ, એ તીર્થંકર થયા, 24 તીર્થંકરના પ્રથમ. એને ઘરે બધા પુત્રો થયા, એ પુત્રો થયા, એ પુત્રોને એણે સૌથી મોટું જ્ઞાન આપ્યું છે એના પુત્રોને, કે ખરા અર્થમાં તમે તો જ મહાન છો કે તમે આમાંથી છૂટી શકો. તો એકના એક દિવસ આપણે આ બધું છોડવું જ પડશે. એના પુત્રોને એને જ્ઞાન આપી, ઋષભે જીવન પર્યંત એક પણ સિદ્ધિનો સ્વીકાર ન કર્યો. એ મળમૂત્રને સમાન માનતા, પોતાના મળમૂત્રમાં આરોડતા, એ મુખમાં પથ્થર બાંધી રાખતા, મુખમાં પથ્થર પાછળ હાથ બાંધી રાખતા. એના મળમાંથી 10 યોજન સુધીના મળમાંથી સુગંધ આવતી. ખરા અર્થમાં આ ઉદ્ભૂત પુરુષ હતો. એના પુત્રોને છેલ્લે કહ્યું કે હું તમને ઉપદેશ કોઈ દિવસ આપીશ નહીં, પણ એ જ પિતા પિતા કહેવાય, કે એ એના મૃત્યુમાંથી છોડાવે તો જ પિતા કહેવાય. એટલે ઉપદેશ આપ્યો છે કે જીવનનું સાચું મહત્વ ભજન છે, ભજન કરજો પુત્રોને, આ મારો વારસો તમને આપું છું. એમ કહીને પોતે ઋષભ જીવન પર્યંત સ્વીકાર ન કર્યો અને છેલ્લે કર્ણાટકના જંગલમાં દાવા ન લાગ્યો, બળીને ભસ્મ થઈ ગયા. એના બધા પુત્રોમાંથી એક પુત્ર થયા ભરત. એ ભરતને પણ પિતાજી જેવો વૈરાગ્ય લાગી ગયો. એણે પોતાના પુત્રોને, એના પુત્ર હતા સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ, ધૂમ્રકેતુ, એ બધાને રાજ્ય સોંપીને એ હરિહર ક્ષેત્રમાં જતા રહ્યા. પુલ ઋષિના આશ્રમમાં પુલ ઋષિ પાસેથી દીક્ષા લઈ સંન્યાસ ગ્રહણ કરીને આજીવન ઓમનો જપ કર્યો, પણ છેલ્લે એક હરણીના બચ્ચામાં ફસાઈ ગયા. હરણી ગંડકી નદી કૂદી ગઈ, ગોળાકાર હતી એ, જેવી જ સિંહની ત્રાળ સમડાણી એ ભટકાણી, એ તો મરી ગઈ, પણ એનું બચ્ચું બહાર નીકળ્યું ગર્ભમાંથી. એને બચાવવા માટે આનું શું થશે, એ છેલ્લા સમયે જે ચિંતન રહ્યું, વૃત્તિ હરણમય થઈ ગઈ, બીજા જન્મમાં હરણ થયા. કલંજર પર્વત ઉપર એ વૃત્તિ હરણ બનવા છતાં પણ એની વૃત્તિ ભગવાન સાથે જોડાયેલી. ત્રીજા જન્મમાં આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણને ત્યાં એ બ્રાહ્મણના દીકરા થયા. આપણે ક્યારેક એવી ઈચ્છા થાય કે ખરા અર્થમાં સારા કર્મ કરીએ તો સારો જન્મ મળે. ના ના, સારા કર્મથી સારો જન્મ ન મળે, સારી વૃત્તિથી સારો જન્મ મળે. તમારી વૃત્તિ કેવી છે? કંસમાં વૃત્તિ કેવી હતી? કંસના કર્મ એક પણ સારા ન હતા, એને ગતિ મળી છે. પૂતનાનું એક પણ કર્મ ક્યાં સારું હતું? એની વૃત્તિ ભગવાન સાથે જોડાયેલી હતી, એને મુક્તિ મળી છે. રાવણનું ક્યાં એક પણ કર્મ સારું હતું? એની વૃત્તિ સારી હતી. સારા કર્મ એવા માટે કરવા નહીં, આપણી વૃત્તિ સારી બને એટલે સારા કર્મ કરવા. સદના કસાયને પણ ભગવાન મળતા હોય, રોહિદાસને પણ ભગવાન મળતા હોય, વાલિયાને પણ ભગવાન મળતા હોય, અંગુલી માલને પણ ભગવાન મળતા હોય,
તો વૃત્તિ સાથે આ વૃત્તિ બતાવવા માટે એ જડ ભરત ફરી પણ આંગિરસ ગોત્રના બ્રાહ્મણ તરીકે જન્મ લીધો. પાછું નામ પણ ભરત પડ્યું. બધા એને બેરો ભરત, બધિર ભરત, કોઈ એને જડ ભરત કહેતા. અને પછી ભાઈઓ પણ એનાથી કંટાળ્યા કે હાલો આ પણ ઘરથી બહાર જાય તો સારું, અહીંયા ઘરે જ પડ્યો રહે એટલું બધું જમે રાખે. એને પણ ત્યાગ કર્યો કે નીકળી જા ઘરની બહાર. એ પણ નીકળી ગયા ઘરની બહાર. અને ઘરની બહાર નીકળી જવાથી એક સામંત શુદ્ર જાતિના સરદારે એને બલિદાન આપવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એ બલિદાનમાંથી પણ બચી ગયા છે. ભદ્રકાળી મૂર્તિમાંથી બહાર નીકળ્યા, બધાના મસ્તક કાપી નાખ્યા, સામંત શુદ્ર જાતિના સરદાર સહિત બધાને. એક રહુગણ સોવીર દેશનો રાજા હતો, એ જતો હતો કપિલ ઋષિના આશ્રમે બ્રહ્મ જ્ઞાન લેવા માટે. ચાર લોકો એને પાલખી ઉપર ઉપાડીને જતા હતા. એકને પેટમાં દુખાવો થયો, ત્યાં જળભરતને જોડ્યા છે. અને જળભરતને જ્યારે એની સાથે જોડ્યા છે, જળભરત એની મસ્તીમાં જતા હતા. જળભરતને જોઈને એને એવું લાગ્યું છે કે આ આડાવડો ચાલે છે અને સાધુ ચલે નંગે પાંવ કીડિયા બચાય કે. સાધુ તો એવો કહેવાય કે એને કીડીઓ પગમાં આવે તો એ તો એને કૂદકો મારીને જતા રહી. અને એને પણ ખરેખર કૂદકો લગાવ્યો છે અને આડાવડું થયું છે. આ બેની વચ્ચે જે સંવાદ થયો છે એ સંવાદ બીજો કોઈ નહીં, આ બેની વચ્ચે ભવાટવીનો સંવાદ છે. આખો ભવાટવીનું વર્ણન છે 20 શ્લોકોમાં છે. અને એ 20 શ્લોકોમાં છેલ્લે આપણે માફી માંગી કે તમે બ્રાહ્મણ દેવતા છો ને મારાથી ભૂલ થઈ ગઈ છે. અને પછી આ બંનેની વચ્ચેનો સંવાદ થયો ને ભવાટવીનું વર્ણન કહેવાય. આ ભવ એટલે સંસાર ને અટવી એટલે જંગલ. આ સંસાર રૂપી જંગલમાં આપણે બધાય પણ ફસાઈ જાય છે. આમાં લૂંટારાઓ આપણે લૂંટી જાય છે. 6 લૂંટારાઓ છે ભવાટવીના. સંસારમાં લૂંટવા વાળા કોણ છે તો કે પેલું લૂંટવા વાળું મન છે. તેરા મન દર્પણ, આ મન છે એ દર્પણ છે, અરીસો છે. એ ભલા બુરાનો કોઈ પણ ભેદ મન સૌથી વધારે ક્ષેત્ર વાળું છે. તમે મનના ભરોસે ચાલો, મનમાં આવે એવું કરો તો ક્યાંક લાફા ખાવ, ક્યાંક કોઈના ઘરે કોઈ ગુજરી ગયું હોય ત્યાં જઈને મનમાં આવે હસાય નહીં, કોઈ લાફો મારે. મન પ્રમાણે ન ચલાય. મનમાં એવા ગાલો જમણી બાજુ ગાડી હલાવે તો જમણી બાજુ ગાડી ન હલાવાય. બોલો, એક જ તરફનો રસ્તો હોય ને એ રસ્તા તરફથી જ્યાં બંધ હોય કે અહીં ન જવાય ત્યાં જાવ તો દંડ થાય. મન પ્રમાણે ન ચલાય. બીપી નો પ્રોબ્લેમ હોય ને ઉપરથી મીઠાઓ નાખે રાખો, નિમક પધરાવી રાખો, એમ સ્વચ્છંદ ન જીવાય. ભવાટવીમાં મન આપણે લૂંટી જનારું છે અને 5 જ્ઞાનેન્દ્રિય આપણે લૂંટવા વાળી છે. એમાં આંખ છે એ જેવું તેવું દર્શન કરે તો લૂંટાઈ જાય, કાન જેવું તેવું શ્રવણ કરે તો લૂંટાઈ જાય, ચામડી જેવો તેવો સ્પર્શ કરે તો લૂંટાઈ જાય, જીભ જેવા તેવા સ્વાદ ખાવા માંડે તો લૂંટાઈ જાય, અને જેવા તેવા સ્વાદ ખાવા માંડીએ પછી રોગ થાય ને રોગ થાય, પછી દવાખાનામાં ખર્ચા 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 ખર્ચા, આ લૂંટાઈ ગયા. બવાટવીના આ જ સૌથી મોટા લૂંટારાઓ છે. આ જ્યાં ત્યાં નાક જાય તો ઘ્રાણ શક્તિ જેવું તેવું સુંઘાઈ જાય તો પણ લૂંટાઈ જાય. અને એ રીતે આખું ભવાટવીનું વર્ણન કરીને બંને લોકો અલગ થઈ ગયા. અને એ ભરતની ચર્ચા કરતા કરતા એ ભરતના પુત્ર સુમતિ, એના દેવતાજી, એના દેવધ્યુમ્ન અંતે વિરત થયા. 5મા સ્કંદમાં 16મા અધ્યાયથી લઈને 25મા અધ્યાય સુધી જ્યોતિષ ચક્રની વાતો છે. સૌથી અઘરામાં અઘરા અધ્યાયો છે. આ જંબુદ્વીપ કેવો છે એના માટેનું વર્ણન છે. કમળના પત્ર જેવો છે, ગોળાકાર છે, 1,00,000 યોજનનો છે. ભગવાનના ડાબા ચરણના અંગૂઠાથી, એના નખમાંથી, ભગવાન વામનજીના ડાબા ચરણના અંગૂઠાથી જે જળની ધારા નીકળી એને ભગવતપદી ગંગા કહેવામાં આવે. આકાશમાંથી ચંદ્રમંડળમાં આવી, ત્યાંથી મેરુના શિખર ઉપર આવી, મેરુના શિખર ઉપરથી 4 ભાગમાં આવી, એને સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા કહેવાય છે. અનેક નદીઓના નામ છે આમાં, ચંદ્રવસા, તામ્રપર્ણી, કૃતમાલા, કાવેરી. 2 નદ છે, અંધ અને શોણ. પછી ચંદ્રમાંથી 3,00,000 યોજન અભિજીત આદિ 28 નક્ષત્રો છે. એનાથી 2,00,000 યોજન શુક્ર ઊંચો છે, એ વરસાદ વરસાવનારો ગ્રહ છે. શુક્રથી 2,00,000 યોજન બુધ છે, એ બુધથી 2,00,000 યોજન મંગળ છે. એનાથી 2,00,000 યોજન મંગળથી ઊંચા જોવા જવા જઈએ તો એનાથી ગુરુ છે, ગુરુથી 2,00,000 યોજન શનિ ઊંચો છે. શનિને 1 રાશિમાં 30 માસ લાગે, 30 વર્ષ લાગે. આમ 11,00,000 યોજન સપ્તર્ષિ મંડળ છે, એની ઉપર ધ્રુવ લોક છે. એનાથી 13,00,000 યોજન આ દૂર છે, આ દૂર છે. એમાં આખું વર્ણન આપ્યું છે, ખગોળ ભૂગોળનું વર્ણન છે.
એમાં નરકોની વ્યાખ્યા છે, નરકોના નામ આપ્યા છે, તામ્રીસ, અંધતામ્રીસ, કુંભીપાક, શુકર, રૌરવ, મહારૌરવ, એમ પંચમ સ્કંદ વિરામ કરીને છષ્ટમ સ્કંદમાં પ્રશ્ન પૂછે છે કે દૃષ્ટ શ્રુતાભ્યામ યત પાપમ જાનન પ્યાત્મા નો હિતમ કરોતિ ભૂયો વિવશ પ્રાયશ્ચિતમખો કથમ. છે કોઈ પ્રાયશ્ચિત? આપણે બધા પાપ કરીએ તો પાપ બળી શકે એવો કોઈ ઉપાય છે? પરીક્ષિતે પૂછ્યો સુખદેવજી, ને સુખદેવજી ઉપાય બતાવ્યો છે. અતિ સારામાં સારો ઉપાય છે, સમજી શકીએ તો પાપો બધા બળી જાય. સંભવી શકે? પરીક્ષિતે પૂછ્યું. પાપોનું પ્રાયશ્ચિત કેવી રીતે સંભવી શકે? ને એના અર્થમાં કીધું કે પાપોનું પ્રાયશ્ચિત છે, તત્વજ્ઞાન પાપને બાળી નાખે છે. જે વ્યક્તિ તત્વજ્ઞાની થઈ જાય એ પાપને બાળી નાખે. ફિલોસોફર, ફિલોસોફી જેના જીવનમાં આવી જાય એ પાપોને બાળી નાખે. પણ કાચી પાત્રી માવા જોડતા જોડતા ફિલોસોફી ગાય એને ફિલોસોફી ન કહેવાય. તત્વજ્ઞાન કોને કહેવાય? એના માટેનું એક ચરિત્ર આપ્યું છે, ચરિત્રનું નામ છે અજામિલનું ચરિત્ર. મને એટલું બધું ગમે અજામિલનું ચરિત્ર. અજામિલનું ચરિત્ર પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ તો અલગ રીતે ગાતા, એ તો સંતોની મહિમા વધારતા. એમાં સંતો નામ આપે, એમાં તો ડોંગરેજી મહારાજ એ કથા ક્યાંથી લઈ આવ્યા એ ખબર નથી, પણ એ કહેતા કે અજામિલ કોઈને ઘરે જ ન આવવા દેતો. ભાઈ હોય પણ શકે, કારણ કે ભાગવતજીમાં એની કથા છે. અયમ હિ શ્રુત સંપન્ન શીલવૃત્ત ગુણાલય, આ વેદ સંપન્ન હતો, વેદ ભણેલો હતો, રોજ બોલતો હશે. ઈડ એર જદી તે હિ કામ્યા એતમૈવ કામધરણં ભૂયાત, રોજ આવર્તન કરતો હશે વેદોનું. અયમ હિ શ્રુત સંપન્ન, વેદથી સંપન્ન વ્યક્તિ હતો, શીલ ચરિત્રથી તો એકદમ સારો, એની અંદરની વૃત્તિ એનાથી સારી, અને ગુણાલય અને ગુણો તો ખજાનો હતો, વિનય હતો, વિવેકી હતો, બધા પ્રત્યે સત્યનિષ્ઠ હતો, બધા પ્રત્યે સારો વ્યવહાર કરવા વાળો હતો. રોજ અગ્નિહોત્રીના બ્રાહ્મણ એના પિતાજી સાથે અગ્નિહોત્ર કરતો, રોજ સમિધા લેવા જતો, ફૂલ લેવા જતો, ફળ લેવા જતો. એક દિવસ જંગલમાં ગયો, એને જોયું કે એક સ્ત્રી, એક ગણિકા, એક વૈશ્યા, એક કોઈ પુરુષ સાથે મદિરાપાન કરતી હતી. બંને દારૂ પીને બંને વિભિન્ન પ્રકારની ચેષ્ટા કરતા હતા, ઊંચા ઊંચા અવાજે ગાતા હતા, ઊંચા ઊંચા અવાજે હસતા હતા. આ જેવું ગાવાનું મધુર ગાવાનો જે અવાજ સાંભળીને એનું ચિત્ત ખેંચાણ, અને જ્યારે દારૂ પીને ક્યારેક ક્યારેક એક આમ વૃક્ષ સાથે આમ હાથ પકડી રાખે ને એક હાથ આમ ફેલાવે એ રીતે ગાતા હોય, એવા કપડાં ધારણ કરેલા હતા, માથામાં એવા ફૂલ રાખેલા હતા, એ ચિત્ર એના મગજમાં. આંખે લૂંટ્યા છે, કાને લૂંટ્યા છે. આને પિતાજી પાસે જઈને અગ્નિહોત્ર કરે તો ઓલું જ ચિત્ર યાદ આવે. એક હાથ વૃક્ષ ઉપર હોય ને એક હાથ આમ રીતે દાડી ઉપર પકડીને આમ હાથ ફેરવતો હોય, માથામાં પુષ્પ રાખેલું હોય, એવા વસ્ત્ર હોય, એવા હસતા હોય, એવા એ સુંદર ગણિકાનું ચિત્ર આવે. હા, હિરણ્ય નામના ઋષિ હતા, એના પરથી હિરણ્ય નદી પડી છે. પાકિસ્તાન, પાકિસ્તાનનું એક શહેર છે જ્યાં આજે પણ પ્રહલાદજીનું મંદિર છે. એ પ્રહલાદજીની એ નૃસિંહ ભગવાનની મૂર્તિ પાકિસ્તાનને જુદું પડ્યું ત્યારે અહીં લઈ આવ્યા હતા. મારે ચર્ચા નથી કરવી, ઇતિહાસનો વિષય છે, પણ ઇતિહાસનો વિષય ન થાય ને અગિયાર થયા એવા નૃસિંહ પણ ક્યારે ના રાહ જોઈએ છે કે હજી નહીં હજી નહીં. પણ આજે મને ધ્રુવજીના ચરિત્રમાં મને ઘણો બધો સમય જતો રહ્યો, પણ એ સમયને વિશેષ ન કરતા એ જ સમયમાં સતત નારાયણનું નામ લે છે, શંડામર્ગ બનાવે છે, બ્રાહ્મણોને બોલાવ્યા કે તમારે બધાની જગ્યા બધાના ઘરે જઈને વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો કહેવાનું નહીં, તમારે જેટલી દક્ષિણા જોઈએ હું આપીશ, પણ ભગવાનનું નામ ક્યાંય બોલાવવું જ નહીં. બ્રાહ્મણોને વશ કરી લીધા, એને કશું બોલ્યું, ક્યાંય નામ બોલાય નહીં ત્યારે એ સમયમાં. આજે પણ ત્યાં તો નારાયણનું નામ બંધ જ છે, જ્યાં પ્રહલાદજી થયા હતા, અને પ્રહલાદજી છે એણે સતત નામ ભગવાનનું લીધું છે. એના પર વારંવાર પ્રહારો થયા છે, બધા પ્રહારો થયા, પણ એને ભગવાનનું નામ છોડ્યું જ નહીં, અને પ્રહલાદ સતત ભગવાન નારાયણના નામ સાથે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
ब्रजमन नारायण 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 ब्रजमन नारायण 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 ब्रजमन नारायण 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 ब्रजमन नारायण 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 श्रीमन ભજન પાકી ગયું છે એના હાથીને નીચે કચડાવવાનો પ્રયત્ન કર્યો છે અંધારી ઓરડીમાં રાખ્યો છે પર્વત ઉપરથી પછાડવામાં આવ્યો છે હોલિકા દ્વારા બાળવામાં પણ આવ્યો છે પણ એક પણ બાબતમાં એને ભગવાનનું નામ ન છોડ્યું અને એ ભગવત નામનું આરાધન ન છોડ્યું એટલે અંતે તો એક દિવસ કહ્યું કે તારો નારાયણ જો બધી જગ્યાએ હોય તો મને બતાવ કે તારો નારાયણ તને આજ બચાવવા માટે આવે તારો નારાયણ જો દરેક જગ્યા હોય તો સ્તંભમાં પણ તારો નારાયણ હોવો જોઈએ વાસો યદી સર્વત્ર કસ્મા સ્તંભે ન દૃશ્યતે અને ત્યારે કહ્યું મારો નારાયણ સ્તંભમાં પણ છે અને એ સ્તંભની અંદર કહ્યું કે આજ તારો નારાયણ તને બચાવવા આવે તો અને જ્યારે એમને મારવા માટે દોડ મૂકી છે નારાયણ 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 ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભગવાનનું નામ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે અત્યારે મને કોઈ પૂછે કે હિરણ્યકશિપુ કોને કહેવાય એક વાક્યમાં કહો હિરણ્યકશિપુની વ્યાખ્યા તો હું એટલું જ કહું કે જે ભગવાનનું નામ બંધ કરાવે એ હિરણ્યકશિપુ અને જે ભગવાનનું નામ ચાલુ કરાવે એ પ્રહલાદ આપણે જો ભગવાનનું નામ ચાલુ કરાવીએ કોઈ પાસે કે ભગવાનનું નામ ગાઈએ તો આપણે પ્રહલાદ છીએ અને આપણે જો આમ બેઠા રહીએ તો હિરણ્યકશિપુ આમાં કોણ હિરણ્યકશિપુ છે વર્તમાન સમયમાં એ જોવું હોય તો બે મિનિટ માટે દ્રષ્ટિ કરી લઈએ આપણે આખા પંડાલમાં કોણ હિરણ્યકશિપુના પક્ષમાં છે અને કોણ પ્રહલાદના પક્ષમાં છે નારાયણ નારાયણ ભજમન સત્ય નારાયણ 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 ભજમન સત્ય નારાયણ હે નારાયણ નારાયણ ભજમન સત્ય નારાયણ 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 ભજમન સત્ય નારાયણ હે નારાયણ નારાયણ જય જય બદરી નારાયણ 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 જય જય બદરી નારાયણ ભગવાનનું નામ બંધ કરાવ્યું છે પ્રહલાદ પાસે અને મારવા માટે હાથમાં ગદા લઈને નીકળ્યા છે અને એ સમયે સ્તંભમાંથી અવાજ આવતો હતો એવું લાગતું હતું કે સિંહની ત્રાડ સંભળાતી હોય ગણગણતો હોય સિંહ સિંહની ત્રાડ સંભળાતી હોય એ સ્તંભની બાજુમાં ગયો કે આમની અંદર છે તારો નારાયણ અને જેવો જ પાદ પ્રહાર કરવા માટે ગયો છે અને જેવો જ પાદ પ્રહાર કર્યો છે સ્તંભમાં અને સ્તંભમાંથી ભગવાન નારાયણ પ્રગટ થયા છે એવા જ નારાયણ પ્રગટ થયા છે ગદા લઈને ત્રાટકો છે ઢાલ તલવાર લઈને ત્રાટકો છે ભગવાને અટાટ હાસ્ય કર્યું છે આકાશ મંડળમાં ભીડ જામી ગઈ છે પ્રજાપતિઓ કિમ પુરુષો વેતાળો સિદ્ધો પિતૃ
104 નો આવી ગયા આકાશમાં નડવા, ભયંકર યુદ્ધ થયું છે. કરાલદ્રષ્ટમ કરવાલ ચંચલ, કરાલદ્રષ્ટમ કરવાલ ચંચલ, પ્રહારે તાલ ના દે, પગ પ્રહારે તાલ ના દે, ગગન કાજે હર પલે પ્રહારે તાવ કતાલે, પંજા ફાટે ચમ ચમે, બ્રહ્માંડ ભૂમિ ભુવન ભૂલે, ભૂત ભાવે મમ ભમે, ઉમર સિંહાય જય જય થાય, ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે હરે. યુદ્ધ થયેલું ને સિદ્ધાર્થ સાંજ નો સમય થયો, સિદ્ધાર્થ ખોડામાં લઈ લીધા અને પોતાના હાથો દ્વારા છાતીને ચીરી નાખી છે. અંદર રહેલા જે આંતરડાઓ હતા એ આંતરડાઓને કાઢીને ગળામાં ધારણ કરી લીધા છે. સ્વર્ગ જેટલું લાંબુ એનું કદ હતું ભગવાન નૃસિંહ નારાયણનું. એની ગરદન થોડીક ટૂંકી હતી ને ગરદન એકદમ જાડી હતી, છાતી એકદમ પહોળી, કમર એકદમ પાતળી, સફેદ રૂવાટી હતી આખા શરીર ઉપર, 1000 તો ભુજાઓ હતી, મોટા મોટા નખ હતા. અને એ સમયે ભગવાન એટલો ક્રોધ કર્યો છે કે એ સમયે ભગવાનની દાઢો એકદમ વિકરાળ હતી, રુધિરથી લાલ હતી, તલવાર જેવી ચમકતી હતી, છરાની ધાર જેવી તીક્ષ્ણ જીભ બહાર નીકળતી હતી વારંવાર, એના ભવાઓ એકદમ ત્રાંસા હતા, મોઢું વિશાળ અને ડરામણું હતું, કાન એકદમ ઉપસેલા હતા. અને એ સમયે ભગવાનનું મુખ ખુલેલું હતું, ગુફા જેવું અદ્ભુત કોળું લાગતું હતું. અને એ સમયે આખી શરીર ઉપર રૂવાટી ઊભી થઈ ગઈ હતી. ભગવાને નૃસિંહના રૂપમાં ભગવાને કહ્યું કે હું પુરુષ પણ નથી અને હું પ્રાણી પણ નથી. ભગવાને પોતાના ખોડામાં લઈને અસ્ત્ર શસ્ત્ર વિના બ્રહ્માજી મારો બનાવેલો છે, બ્રહ્માજીથી હું બનેલો નથી, છાતીને ચીરી નાખી છે. જે આંતરડા હતા એ ગળામાં ધારણ કરી લીધા, અને એ ગળામાં ધારણ કરી લીધા પછી તો ભગવાને માગવા માટે પણ કહ્યું છે કે માગો, તમારે શું જોઈએ. બધા લોકોએ સ્તુતિ કરી છે પણ કોઈની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા નથી, શાંત થયા નથી. અને બધાએ વારંવાર સ્તુતિ કરીને અંતે કહ્યું છે કે હવે તું સ્તુતિ કર હે પ્રહલાદ, અને પ્રહલાદ તું ઊભા રહી, બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરતા કરતા કહે છે કે ભગવાન હું તો તમારી શું સ્તુતિ કરી શકું, આપની સ્તુતિ તો કદાચ સત્વ ગુણોમાં સ્થિર રહેનારા બધા દેવતાઓ પણ ન કરી શકે, પણ મને એટલું ખબર છે કે આપ પરમાત્મા સર્વસ્વ છો. ભગવાન ચાટવા માંડી ગયા એમને, પ્રેમપૂર્વક એના મસ્તક ઉપર હાથ રાખી અનેક વરદાનો ભગવાને આપ્યા છે. તારા પિતાની મુક્તિ થશે એના માટેનું પણ વચન આપ્યું છે કે દા તારા પિતાજીની મુક્તિ થશે, તું જરાય ચિંતા ન કર, તારા વંશમાં હવે કોઈને મારવા નહીં આવું, ભગવાને એવા વચન પણ આપ્યા છે. પણ પ્રહલાદ પ્રહલાદ હતા, પ્રહલાદે જે માગ્યું છે એવું બીજું કોઈ ન માગી શકે. પ્રહલાદે કહ્યું કે ભગવાન મને બીજું કંઈ પ્રાપ્ત નથી, મને એટલી ચોક્કસ ખ્યાલ છે કે આપના ચરણ કમળોની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, ભક્તિ વિના આપની પ્રાપ્તિ કરવી અશક્ય છે, ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય. આપણે મોટાભાગના લોકો વિચારતા હોય કે ભગવાનની ભક્તિ મને પ્રાપ્ત થાય, બસ અમારા જીવનમાં ભક્તિ આવે, પણ ભક્તિ પ્રાપ્ત થવાના 6 માર્ગ છે, 6 અંગો વાળી ભક્તિ છે, આ 6 વસ્તુ કરો એટલે જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થઈ જાય, અને ભક્તિની પ્રાપ્તિ થઈએ તો ભગવાન મળી જાય. મારે મારા જીવનમાં 6 અંગો વાળી ભક્તિ જોઈએ, ભગવાન મને આ 6 અંગ આપી દેજો, આપવાના કારણે મારા જીવનમાં ભક્તિ આવે ને ભક્તિ આવવાના કારણે ભગવાન તમે મને મળી જાવ છો. તત્તેર હતમ નમઃ સ્તુતિ કર્મ પૂજા કર્મ સ્મૃતિ શરણયો શ્રવણમ
कथाया संसेवयाने शरणया भक्ति जना परम सगतो लभेतो तत्ते अरहत्तम नमस्तुति कर्म पूजा कर्म स्मृति ही चरणयो हो श्रवणम कथायां समसेवया त्वयि विनेति षड अंगया किम भक्तिं जनः परमहंस गतो लभेत। प्रार्थना करी के भगवान तमने हमें प्रार्थना करिए छे हे परमहंस गतो लभेत। परमात्मा ने प्रार्थना करता कहे छे आपनी सेवाना छ अंग छे अरहत्तम आपनी पूजा करवा माटे आपनी सेवा माटे ना छ अंगनी पेलू अंग छे नमस्कार नमः। पहला पहला छे नमस्कार सतत भगवान ने नमस्कार करता रहो जीवन में भक्ति नो उदय थी जाए भगवान प्रत्येनी आसक्ति उभी करी हुई तो सतत ने सतत भगवान ने प्रणाम करो दंडवत एक बार बे वार त्रण वार चार वार सतत दंडवत सतत दंडवत सतत दंडवत।